લોકોમાં ડાન્સ અને ગરબાના વધતા જતા શોખને ધ્યાનમાં લઈને મન ડાન્સ અને ડોટિયા ગ્રુપ દ્વારા યોગી ચોક ખાતે આવેલા વનમાળી સોસાયટી ખાતે ડાન્સ ક્લાસીસનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, તેમજ 3 દિવસીય વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ડાન્સર જયદાનીએ જણાવ્યું હતું કે આ નવા ડાન્સ ક્લાસમાં તેઓ દ્વારા ટીચિંગ કરાવશે, તેમજ હાલ નવા ડાન્સ જોવા કે લિરિકલ સ્ક્વેર, બોલિવૂડ સ્ક્વેર વગેરે સ્ટુડન્ટને શીખવાડવામાં આવશે. સુરતમાં મેઇન આવવાનું રીઝન તે છે કે એક ડાન્સ વર્કશોપ લઈને આવી રહ્યા છે. મન ડાન્સ એકેડેમી દ્વારા બહુ મોટું એક ઇવેન્ટ થઈ રહ્યું છે, 3 દિવસનું ડાન્સ વર્કશોપ, જેમાં હું ટીચિંગ આપવાનો છું અને ડિફરન્ટ ડાન્સિંગ સ્ટાઇલ શીખવાડવાનો છું. આ વખતે ડાન્સિંગ સ્ટાઇલમાં બધી બહુ આવ્યું છે કે લાઈક લિરિકલ છે, લિરિકલ સ્વેગ આવી ગયું છે. બોલિવૂડ ડાન્સિંગ તો બહુ પહેલાંથી જ હતું, પણ હવે એમાં બોલિવૂડ સ્વેગ બી આવી ગયું છે. લાઈક હવે હમણાં જે 3 દિવસમાં જે વર્કશોપ થઈ રહ્યું છે તેમાં કેવું છે કે જે આપણે હમણાં મન ડાન્સ એકેડેમી દ્વારા જે આ વર્કશોપ આયોજન કરવામાં આવ્યું છે, હવે મન ડાન્સ એકેડેમીનું મેઇન મહત્ત્વ એ છે કે એ લોકો દોડિયાના ડાન્સ ફોર્મ્સ વધારે ટ્રેન કરે છે બધાને. અને એ લોકોનું એવું કહેવું હતું કે હું અગર એમની એકેડેમી સાથે ટાઈપ કરું છું અને કોલોબરેશન કરીને કંઈક આપણે નવું કરી શકીએ, એટલા માટે હવે એ લોકો એવું કહે છે કે આપણે કંઈક ડાન્સનું વર્કશોપ આયોજન કરીએ અને એમાં હું ડિફરન્ટ સ્ટાઇલ્સ 3 સ્ટાઇલ્સ શીખવાડીશ, લાઈક બોલિવૂડ છે ને એવું. હા, ઓફકોર્સ ઇફ રાસ ગરબા અને બોલિવૂડ ને હિપહોપને થોડું ચેન્જ થઈ જશે તો દોડિયા સ્વેગ કદાચ નવી સ્ટાઇલ આપણે શીખી શકીશું. સુરત એકચ્યુઅલી સુરતનું મને ખાવાનું બહુ જ ભાઈ રહ્યું છે. સવારથી હું ખાઈ રહ્યો છું અને યોગેશ સર મને બધી નવી નવી જગ્યાએ લઈ જાય છે, તો હવે મારી એવી ઈચ્છા છે કે હું 3 દિવસ અહીંયા છું તો ત્યાં હું બધું જ ખાઈશ. ડાન્સ ક્લાસ ઓપનિંગમાં ઉપસ્થિત કાપોદ્રા વોર્ડ નંબર 4ના કોંગ્રેસ કાઉન્સિલર ડીપી વેકરિયાએ ડાન્સ ક્લાસના આ નવા ક્લાસીસ માટે શુભેચ્છા પાઠવી હતી. તથા આપણા શહેરમાં રાસ ગરબા ખૂબ લોકપ્રિય અને પ્રખ્યાત છે, જેથી યુવાન યુવતીઓ આ શીખે તે માટે પણ જણાવ્યું હતું. મને આમંત્રણ આપવામાં આવ્યું મન ડાન્સ અને દોઢિયા માટે ક્લાસીસનું, જે બીજી બ્રાન્ચ ખુલી રહી છે અને એ લોકોની જે પ્રવૃત્તિ છે એ બધી મને માહિતી આપવામાં આવી. એનાથી મને ખૂબ આનંદ થયો અને એ લોકો ઉત્તરોત્તર પ્રગતિ કરે. અને રાસ ગરબાનો તમે આપણે ગુજરાત ખૂબ મહત્ત્વ છે અને આપણે ખૂબ આનંદ આવે અને દુનિયાભરમાં આપણે રાસ ગરબા પ્રખ્યાત છે. તો જે યુવાનો અને યુવતીઓ જે આ ક્લાસનો લાભ લે અને બધા યુવાનો ટ્રેન થાય અને આનંદ કરે આવી એમને શુભેચ્છા પાઠવું છું. મન ડાન્સ અને જે ક્લાસીસ છે એમને ખાસ અભિનંદન આપું છું. આજનો પ્રોગ્રામ એક તો ડાન્સ ક્લાસિકલ કોમ્પિટિશન એનો સન્માન સમારોહ છે. ખાસ કરીને આવા કાર્યક્રમોમાં મને બહુ રસ હોય છે કે આજે મન જે ડાન્સ ક્લાસિકલ ક્લાસ ચલાવે છે એનાથી લઈને એક ગુજરાતનું પ્યોરલી નૃત્ય અને સંસ્કૃતિ જળવાય અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ક્લાસિકલ નૃત્યનો સુમેળ બને તો માનું છું નવરાત્રિની અંદર આવા ક્લાસિકલ ડાન્સિંગથી એક સારો એવો યુવાનોનું એની અંદરની કળા ખીલે. આવા જ કાર્યક્રમો જો થતા રહે તો માનું છું કે મનને તો અભિનંદન આપું છું કે આવા ડાન્સ ક્લાસીસોથી ખાસ કરીને યુવા ધન છે એની અંદર કંઈક કળા, એક નવી ટેકનિક અને નવી કળા ઉત્પન્ન થાય અને નવરાત્રિની અંદર એ કળા લોકો સુધી પહોંચે અને લોકોને જોવા મળે. તો પોતાના આજે મોટા પ્રોગ્રામની અંદર દાંડિયા ક્લાસની અંદર લોકો જતા ન હોય પણ નાના નાના ક્લાસીસને જઈ અને નવરાત્રિ સુધી ને શેરી ગરબા સુધી એવોર્ડ મેળવતા હોય છે. તો આવા ક્લાસીસો દ્વારા આપણે આવા કાર્યક્રમોથી એવોર્ડ પણ મળતા હોય છે અને અંદરની જે કૃતિઓ છે એ લોકોની સમક્ષ આવતી હોય છે. એટલું જ મારે કહેવું છે કે આવા કાર્યક્રમમાં મન જેવા ભાઈ યોગેશભાઈની એમની જે મહેનત છે મેં જોયું હમણાં કે એ આવા સરસ મજાના બાળા બહેનો અને ભાઈઓ ડાન્સ કરતા હતા. આ એક ખૂબીઓ છે જે આ મન દ્વારા આ મન ક્લાસીસ દ્વારા લોકોની સમક્ષ એની કળા મૂકવામાં આવે છે. વનમાળી સોસાયટી નજીક કરવામાં આવેલા મન ડાન્સના ઓપનિંગમાં દોઢિયા ડાન્સ પ્રેમીઓને મન મૂકીને રાસ ગરબા કર્યા હતા, તેમજ ડાન્સ ક્લાસીસના ઓપનિંગમાં શહેરના નામાંકિત ડાન્સ ટીચરો, સામાજિક અગ્રણીઓ તથા રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મન ડાન્સ ગ્રુપ દ્વારા આવનારી નવરાત્રિમાં અનોખા સ્ટેપ્સ અને નવા ડાન્સ સાથે ખેલૈયાઓ મેદાનમાં ગરબા કરશે, જેમાં ગરબાના સ્ટેપ બદલાવી હિપહોપ ગરબા, બોલિવૂડ ગરબા જેવા અવનવા સ્ટેપ ડાન્સ ગ્રુપ દ્વારા શીખવાડવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સુરત.